શ્રી નવપતજીની ઓળીની વિધિના દિવસોના કાર્યક્રમ શરૂઆત કરનારે પ્રથમ આસો માસની ઓળીથી શરૂઆત કરવી તિથિની વધઘટ ના હોય તો આસુ સુદ સાતમ અગર ચૈત્ર સુદ સાતમ અને વધઘટ હોય તો સુદ છઠ અગર સુદ આઠમથી શરૂ કરવી તે સુદ પૂનમ સુધી નવ આઈમ્બિલ કરવા અને સાડા વર્ષ એકી સાથે નવ ઓળી અવશ્ય કરવી નવ દિવસોમાં કરવાની સામાન્ય આવશ્યક ક્રિયાઓ પહેલી એક પ્રહર અથવા ચાર ઘડી રાત્રિ બાકી હોય ત્યારે ઊઠી મંદ સ્વરે ઉપયોગથી રાત્રિ પ્રતિક્રમણ કરવું બીજું પદના ગુણની સંખ્યા પ્રમાણે લોગસનો કૌશક કરવો ત્રીજું લગભગ સૂર્યોદયને વખતે પડી લયન કરવું ચોથું આઠ ઠોયો વડે દેવવંદન કરવું પાંચમું સિદ્ધ ચક્રજીના યંત્રની વાક્ષેપ વડે પૂજા કરવી છઠ્ઠું નવ જુદા જુદા દેરાસરે અગર નવ પ્રતિમાજી સન્મુખ નવચૈત્યવંદન કરવા સાતમું ગુરુવંદન કરી વ્યાખ્યાન શ્રવણ કરવી પચકાણ કરવું આઠમું નાહી શુદ્ધ જઈ શુદ્ધ થઈ જીનેશ્વરની સ્નાત્ર તથા અષ્ટ પ્રકારી પૂજા કરવી નવમું જે પદના જેટલા ગુણ હોય તેટલા સ્વસ્તિક કરવા અને તેના ઉપર ફૂલ અને નૈવેદ્ય યથાશક્તિ ચઢાવવા દસમું બપોરનું આઠ થોયો વડે દેવવંદન કરવું અગિયારમું દરેક પદના જેટલા ગુણો હોય તેટલી પ્રદક્ષિણા કરી ખમાસણન દેવા બારમું સ્વસ્થાનકે આવી પચકાણ પાડી આયમબીલ કરવું તેરમું આયમબીલ કર્યા પછી ત્યાં જ તિવ્યાનું પચકાણ કરું પછી ચૈત્યવંદન કરી પાણી વાપરવું ઠામ ચોવ્યાનું પચકાણ કરનારને દેવવંદન કરવાની જરૂર નથી ચૌદમું સાંજે સૂર્યાસ્ત પહેલાં પડીલેંગ કરી આઠ થોઈએ દેવવંદન કરવું પંદરમું દેરાસર જઈ પ્રભુ દર્શન કરી આરતી મંગળ દીવો કરવો સોળમું દેવસિક પ્રતિક્રમણ કરવું સત્તરમું જે પદની આરાધના કરી હોય તેની વીસ નવકારવાળી ગણવી અઢારમું રાત્રે શ્રીપાલ રાજાનો રાસ સાંભળવો ઓગણીસમું એક પ્રહર રાત્રિ વિત્યા બાદ સંથારા પોરસી સૂત્રની ગાથાઓ ભણી સંથારે સૂઈ રહેવું વીસમું દરરોજનો વિધિ હંમેશા સૂતા પહેલાં પૂર્ણ કરી દેવો ઉપર મુજબ નવે દિવસ ક્રિયા કરવાની છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ